નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુડ લક્ષમાં. આજે આપણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાઈ રહી છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા, એમાં ધોરણ 12 ગુજરાતીનું પ્રથમ ભાષાનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પ્રથમ ભાષાનું વાર્ષિક પરીક્ષાનું નમૂના પ્રશ્નપત્ર છે તેની વાત કરવાના છે. વિભાગ એથી શરૂઆત કરતાં પહેલાં તમારે જો સામાન્ય જ્ઞાન વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રનું જો સોલ્યુશન જોતું હોય તો ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળશે. ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આ નમૂના પ્રશ્નપત્ર છે તેનું વિભાગ વાઇઝ આપણે સોલ્યુશન જોવાના છે. ટોટલ આ પ્રશ્નપત્રમાં તમને જે ગુણ મળશે એ ગુણ છે કેટલા, 100 ગુણ છે અને કુલ ગુણ કેટલા છે, 50 છે. સમય રહેશે 3 કલાકનો. તો શરૂઆત કરીએ વિભાગ એથી, અને હેતુલક્ષી પ્રશ્ન છે તો એ હેતુલક્ષી પ્રશ્નને આપણે જવાબ સાથે જોઈશું. તો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતી ભાષાના આદિકવિ આપણા નરસિંહ મહેતા છે, કે જેને આપણે આદિકવિ તરીકે ઓળખીએ છીએ. મિલન અને વિયોગનું સાક્ષી કોણ છે? મિલન પણ થાય અને વિયોગ પણ થાય, કે મીન પછી તે પાછું મળે નહીં, તો તેનું સાક્ષી કોણ? તો મિલન અને વિયોગનું સૌથી મોટું સાક્ષી હોય તો કોણ છે? અગ્નિ છે. કોણ છે? અગ્નિ. તો આગળ જોઈએ તો કલયુગને ગળામાં શેની માળા પહેરવી હતી? તો કલયુગને માથાના મનુષ્યના માથાની એટલે મનુષ્યના માથાની માળા પહેરવી હતી. આગળ જોઈએ તો ચારેય દેવોના નળરાજને શું આપ્યું હતું? તો ચારેય દેવોના નળરાજને શું આપેલું હતું? વરદાન આપેલો હતો. એવી રીતે આપણે જોઈએ તો રામબાન કાવ્યનું સ્વરૂપ કેવું છે? તો રામબાન કાવ્યનું સ્વરૂપ કેવું છે? પદ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પહેલા 5 સવાલ ફરી વખત આપણે એ વખત જોઈ લઈએ. તો આદિકવિ છે નરસિંહ મહેતા. મિલન અને વિયોગનું કોઈ સાક્ષી હોય તો અગ્નિ છે. કલયુગમાં ગળામાં શેની માળા પહેરી છે? તો મનુષ્યના માથાની. ચારેય દેવોના નળરાજને શું આપ્યું છે? તો વરદાન. રામબાન કાવ્યનું સ્વરૂપ કેવું છે? તો પદ તરીકે ઓળખાય છે. કવિએ નગરને કોની ઉપમા આપી છે? તો કવિએ નગરને બાળકની ઉપમા આપેલી છે. ગોપી આંખમાં શું લગાવવાની ના પાડે છે? ગોપી આંખમાં શું લગાવવાની ના પાડે છે? ગોપી આંખમાં શું નથી લગાવવું? ગોપીને કાજલ લગાવવું છે નહીં. ગોપી આંખમાં કાજલ લગાવવાની ના પાડે છે. કોની વાણી સુકનમાં લાવવાની ગોપી ના પાડે છે? કાગડાની. લોકગીતના નાયિકાના વેદના કોની સાથે સરખાવવામાં આવ્યા છે? તો આ જે 9મો સવાલ છે તેમનો આન્સર તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનો છે. લક્ષ્મણ ની વનમાં જવાની વાત સાંભળી ઉર્મિલા કેવી બની ગઈ હતી? લક્ષ્મણને જવાનું હતું એટલા માટે જે ઉર્મિલા છે એ બાવરી બની ગઈ હતી. ઉર્મિલા હૃદયમાં કેવી શક્તિ છે? તો ઉર્મિલાના હૃદયમાં કેવી શક્તિ છે? કે તૂટતા આકાશની ઝીલવાની, ચિંતાનો ભાર સહન કરવાની, વિપત્તિને સ્વીકારવાની, પતિ પરાયણ થઈ રહેવાની એની પાસે શક્તિ છે. તો આમાં ચિંતાનો ભાર સહન કરવાની એની પાસે શક્તિ છે. ચલો તો 12મો જોઈએ. તો ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો કુલતાશ્રીને નાઈ કરવા માટે. ઓકે, કુલતાશ્રીનો નાઈ કરવા માટે. ગામના સજ્જનોએ શું નાઈ કર્યો? કુલતાશ્રીને સન્માન આપ્યું, કુલતાશ્રીને સમજાવ્યો, કુલતાશ્રીને મારી નાખી, કુલતાશ્રીને ક્ષમતા આપી. તો તમને શું લાગે છે? કુલતાશ્રીને શું કરી નાખવાનું નક્કી કર્યું હતું? મારી નાખવાની નક્કી કર્યું હતું. ચલો આગળ જોઈએ. દેવરાજ મયુર જઈ શું કરવા ઈચ્છતા હતા? નંદનવન બનાવવા ઈચ્છતા હતા. બાના ઘર કોના પહેરો ભરે છે? તો બાના ઘર કોણ પહેરો ભરી રહ્યા છે? તો તેની વાત કરવાની છે તમારે. બાના ઘર માટે જો કોઈ ભરતું હોય તો સુનકાર અને સન્નાટો ભરી રહ્યા છે. ખીજડી ટેકરે ગદનું સાહિત્ય પ્રકાર કેવું છે? તો નવલિકા છે. ગાંધીના કોચરભ આશ્રમનું મુખ્ય ધ્યેય શું હતું? તો ગાંધીજીનો જે કોચરભ આશ્રમ હતો તેમનું મુખ્ય ધ્યેય તો હશે, એટલે મીન્સ કેની માટે? ખીજડીએ ટેકરે તે નવલિકા આપણે વાત કરી. વિશ્વહિત અને અવરોધી દેશ સેવાની વાત કરવા મુખ્ય ધ્યેય હતો. વિનોબા ભાવેનું મન ક્યાં બે સ્થળો પર આકર્ષાયેલું હતું? તો હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ. તો હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિમાં જોડાયેલું હતું. ઉછીનું માંગવા
નારનું નજર કેવી હોય છે? વરુ જેવી હોય છે, ગીધ જેવી હોય છે, ચમડી જેવી હોય છે કે સિંહ જેવી હોય છે? ગીધ જેવી હોય છે. વિશાળ વડના ઝાડ નીચે સાનો વર્ગ ભરાયેલો છે? તો વિશાળ વર્ગના ઝાડ નીચે જે વર્ગ ભરાયેલો છે તે તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાની છે. ચલો હવે આગળ વધીએ. અમરનાથની યાત્રા ગદ્ય લેખિકાનું નામ તમારે જણાવવાનું છે. અમરનાથની યાત્રાના લેખિકાનું નામ તમારે લખવું છે તો શું હશે? અમરનાથની યાત્રાના લેખિકા વિનોદિની નીલકંઠ. જીવવું અને મરવું એ કોના હાથમાં છે? તો ભાગ્યની હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે, ડૉક્ટરની હાથમાં છે? તો ઈશ્વરની હાથમાં છે. 23 નંબરનું, યુધિષ્ઠરને કોની સાથે લડવું હતું? તો યુધિષ્ઠરને કોની સાથે લડવું હતું? દુર્યોધનના અભિમાનની વૃત્તિઓ સામે લડવું હતું. અનુરુદ્ધ અને મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો અનુરુદ્ધ અને મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા. પ્રભાશંકરને પત્નીએ કયો કરાર રદ કરાવ્યો હતો? પ્રભાશંકર પત્નીએ જે રદ કરાવેલો છે એ બદરી કરાર રદ કરાવ્યો હતો. હીરાને શાનો શોખ હતો? તો હીરાને ઘરેણાનો શોખ હતો. 27ની વાત કરીએ તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કોના જીવનની તત્વયત્રી મળે છે? તો એને મળે છે સ્વતંત્રતા, સન્માનતા અને બંધુતાની તૃપ્તિ મળે છે. સેલ્વી પંકજને કયા શબ્દનું નાયકાએ સ્વાગત આપ્યું હતું? તો સેલ્વી પંકજને આવો આવો. કવિએ ભાણીને કોની ઉપમા આપી છે? તો કવિએ ભાણીને રાંકની રાણી તરીકે ઉપમા આપેલી છે. બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર હતો? તો બેંકનો માલિક વધુ ને વધુ 20 લાખનું જોખમ ઉઠાવવા માટે તૈયાર હતો. આકાશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધો. તો આકાશનો થશે 9. ભાજગઢ શબ્દના કયા સમાનાર્થી નથી? તો તમારે આ જે છે એને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનો છે. આપેલા વાક્યમાં વિશેષણ શોધો. નદીના કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. તો અસંખ્ય. ધિક્કાર શબ્દનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. તો ધિક્કાર કરવો એટલે શું થશે? ધિક્કારવું એટલે છોડી દેવું, સ્વીકારવું, સત્કાર કરવો, આવકાર કરવો કે સ્વાગત કરવું. તો આમાં આવશે ધિક્કાર કરવો એટલે આવકાર કરવો. ચલો, કાનમાં પહેરવાનું એક ઘરેણું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તો કુંડળ. હવાઈ કિલ્લા બાંધવા માટે રૂઢિપ્રયોગની વાત કરીએ તો કલ્પનાઓ કરવી. શું કરવી? કલ્પનાઓને જોડવી. વંતયાગ તળપદા શબ્દનો શિષ્ય તમારે લખવાનો છે. તો વંતોદયા એટલે વંતયાગ એટલે વેઠેલ લખી શકીએ છીએ. મોરધ્વજ રાજાનું મન હરી લીધું. તો વાક્યમાં કયું કૃદન છે? તો મન હરી લીધું કૃદન છે. યુદ્ધ માટે તો હું જ કૂદ કરતી હતી. વાક્યમાં નિપાત તમારે ગોતવાનું છે. તો નિપાત હશે જ. શું હશે? જ. અને છેલ્લો એક સવાલ છે જે નીચે આપેલા પદક્રમને પદ સંવાદમાં દ્રષ્ટિએ સાચું વાક્ય શોધો અને તમારે લખવાનું છે. તો આનો જે સોલ્યુશન છે એ તમને બીજા વિડીયોમાં મળી જશે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો.